નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે અભ્યાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. એ નાનો શ્લોક બોલીને તો તમે બધા મારી સાથે શ્લોકનું ગાન કરશો અને થોડીક વાર માટે આંખો બંધ રાખશો. વસુદેવ સુતમ દેવ देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु ओम शांति शांति शांति. जय श्री कृष्ण. बताने आजे अपने ધોરણ 4 વિષય ગુજરાતી છે, પાઠ 1 કિસ્સામાં પહેરવાન હા, તેનો ભાગ 9મો આજે આપણે ભણવાનો છે. 1 થી 8 ભાગમાં આપણે 1 થી 31 પ્રશ્નો સમજ્યા, જવાબો લખ્યા હતા અને આપણે સમજણ મેળવી. હવે આજે પાના નંબર 19, પ્રશ્ન નંબર 32 તમારા પુસ્તકમાં પાના નંબર 19 કાઢજો અને પ્રશ્ન નંબર 32 થી આપણે અધૂરું હતું ત્યાંથી આપણે ચાલુ કરીએ. તો તેમાં પ્રશ્ન નંબર 32 માં એક પત્ર લેખન કરવાનું છે. આપણે શું કરવાનું છે? પત્ર લેખન. તો એમાં આપણે પત્ર સૌથી પહેલા વાંચીને સમજીએ અને પછી આપણે કાપા પર મેં પત્ર લખ્યો છે તેના આપણે જવાબો લખીશું. તો 3ના જૂથમાં કામ કરો એવું કહે છે. તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો. પ્રશ્ન નંબર 31માં હતું કે ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો, શું શું ન કરી શકો તેની ચર્ચા કરો. તો આપણે એની આગળના ભાગમાં આપણે ચર્ચા બધી જ કરી હતી. હવે પ્રશ્ન નંબર 32માં 3ના જૂથમાં કામ કરો, તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો. તો સૌથી પહેલા અહીંયા જમણી બાજુ આપણે સરનામું અને તારીખ લખવાની છે. પછી સંબોધન કરવાનું છે મારા પ્રિય દાંત. પછી આપણે આગળ લખવાનું છે તમને કોગળા ભરીને યાદ, આજે સવારે હું ઉઠ્યો. આપણે જે અંદર ખાલી જગ્યાઓ છે તે બધી ભરી અને વાક્ય પૂરા કરવાના છે. આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું. હું સેવ, ચણા, પાપડ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી તમને ખબર છે. આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે. આમ તો શીરો મને ભાવે છે પણ તમે મોમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ જીભબેન ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ, સવાર સાંજ બ્રશ કરીશ, તમારું ખૂબ ધ્યાન રાખીશ, તમારી સાથે વાતો પણ કરીશ. આ રીતે પત્ર લેખન કરવાનું છે. આગળ બીજો પેરેગ્રાફ છે તે આપણે જોઈએ. મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને. શું કહે છે કે મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને. તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હે મારા વાલા ધોળા રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું અને હા, સાથે લાડબેનને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય તેની માફી માંગું છું. ત્રીજો પેરેગ્રાફ છે, તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે, તમને હું સારું સારું ખવડાવીશ, આવશો ને એવું. પછી નીચે લેખિતન કરવાનું છે. તમારો મિત્ર, ત્યાં તમારે તમારું જે નામ હોય તે લખવાનું છે. તો આપણે હવે કાપા પર જવાબો લખશું. પાઠ 1 કિસ્સામાં પહેરવાન હા, પાના નંબર 19, ભાગ 9, પ્રશ્ન નંબર 32, તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો
લખી દેવાનું પાંચ આદિનાથ નગર આદિનાથ નગર નીચે લખશું નરોડા અમદાવાદ નરોડા અમદાવાદ એની નીચે તારીખ લખવાની છે 15/6/21 15/6/21 ખ્યાલ આવ્યો અહીંયા તમારે તમારું સરનામું લખવાનું છે પણ તમે તમારું સરનામું ન લખો તો આ સરનામું પણ તમે લખી શકો મારા પ્રિય દાદ તમને કોમડા કરીને યાદ આજે સવારે હું ઉઠ્યો અહીંયા શું લખવાનું છે ઉઠ્યો આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો અહીંયા શું લખવાનું ગાયબ થઈ ગયા છો સમજીએ
बाळक चालतू थाय तो तेने पग आव्या छे एम कहे छे। बाळक ने पग आवता पहेला अने पछी शुं थाय ते माटेना वाक्यो बनावाना छे आपणे। तो ते माटे आवा शब्द उपयोगमां लई शको। एमां वाक्य बनावा माटे आपणने केटलाक शब्दो आपेला छे, तो ए शब्द परथी आपणे आखुं वाक्य बनावानुं छे। पण तेने लगतुं के पग आव्या पहेला केवुं होय अने पग आव्या पछी શું થાય તેના માટેના વાક્યો આપણે તે શબ્દ પરથી બનાવીને લખવાના છે। તો શબ્દ છે કહ્યાગો, પહેલો શબ્દ છે કહ્યાગો, પછી છે ગોળિયું, ત્રીજું છે કિલે બાંધી રાખવું, ચોથું છે જાત્રા એટલે કે યાત્રા, પાંચમું છે ભાખોડિયા, છઠ્ઠું છે ધમાલ, સાતમું છે દોડા દોડ, આઠમું છે તોડફોડ। હવે આ બધા જે શબ્દ છે તેના ઉપરથી આપણે વાક્ય બનાવીને આપણે અહીંયા લખશું। તો બને ભાઈને પગ આવ્યા, તો અહીંયા તમે તમારા ભાઈ કે બહેનનું નામ લખી શકો કે કાવ્યાના બહેન ભાઈને પગ આવ્યા। પગ આવતા પહેલા કયા ગુરુ હોય તે કોડિયામાં રમ્યા કરે, તે બાકોડિયા ભરે, તેની યાત્રા શરૂ થાય, પગ આવ્યા પછી તેની ધમાલ વધી જાય, તે દોડાદોડ કરે અને જે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે, ક્યારેક તો તેને ખીલે બાંધી રાખવું પડે। આ રીતના આપણે વાક્ય બનાવીને અહીંયા લખવાના છે। તો આપણે અહીંયા લખશું કાવ્યાના બહેન કે ભાઈને પગ આવ્યા, કાવ્ય। હવે આપણે આગળ એના વાક્ય બનાવીને લખીએ। અહીંયા તમે તમારા ભાઈ કે બહેનનું નામ લખી શકો, લખવું હોય તો, અને ના લખવું હોય તો કાવ્ય લખી દેવાનું। તો હવે આપણે એના વાક્ય લખશું પગ આવતા પહેલા તે કહ્યાગું હોય, પગ આવતા પહેલા તે કહ્યાગું હોય। પછી બીજું વાક્ય લખશું આપણે તે ગોળિયામાં રમ્યા કરે, તે ગોળિયામાં રમ્યા કરે। નાનું બાળક હોય અને જ્યારે પગ ના આવ્યા હોય ત્યારે કહ્યા ગુરુ એટલે કે આપણે જેમ કહીએ તેમ કરે અને ગોળિયામાં રમ્યા કરે, કારણ કે ચાલતા શીખ્યું ના હોય એટલે એ ગોળિયામાંથી બહાર નીકળી ના શકે અને ચાલી પણ શકે નહીં। એટલે પગ આવ્યા પહેલાં તે કહ્યા ગુરુ હોય અને ગોળિયામાં રમ્યા કરે, તે વાકોડિયા ભરે, તે વાકોડિયા ભરે। એટલે આમ ચાર પગે ચાલે છે નાનું બાળક, એ વાકોડિયા ભરે, તેની યાત્રા શરૂ થાય, તેની યાત્રા શરૂ થાય। પછી આગળ પગ આવ્યા પછી તેની ધમાલ વધી જાય, પગ આવ્યા પછી તેની ધમાલ વધી જાય, ધમાલ વધી જાય, પગ આવે પછી તે તોફાન વધારે કરે, ધમાલ વધી જાય, તે દોડાદોડ કરે, તે દોડાદોડ કરે અને જે વસ્તુ હાથમાં આવે અને જે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે, તે તોડફોડ કરે એટલે નાના બાળકો આવું કરે, તે ત્યારે પણ તેને કિલે બાંધી રાખવું પડે, ત્યારે તો તેને કિલે બાંધી રાખવું પડે, બાંધી રાખવું પડે એટલે આવું બધું થાય। પગ આવ્યા પહેલા, પગ આવતા પહેલા તે કયા ગુરુ હોય, ગોળિયામાં રમ્યા કરે, તે વાકોડિયા ભરે, પછી તેની યાત્રા શરૂ થાય, પગ આવ્યા પછી તેની ધમાલ વધી જાય, તે દોડાદોડ કરે અને જે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે, ત્યારે તો તેને કિલે બાંધી રાખવું પડે। આવું બધું તમે તમારા ઘરમાં તમારા ભાઈ બહેન હોય નાના, અથવા આજુબાજુમાં પાડોશીના નાના બાળકો હોય ત્યાં આ પ્રકારનું તમે વર્તન કરો।
આપણે બધું સમજ્યા હતા પહેલા એના વિશે આપણે મૌખિક સમજવાનું છે તો પાના પ્રશ્ન નંબર 34 વાંચો મજા કરો સમજો અને સમજાવો તો એમાં આપણે જોઈએ કે એમાં ઓ નો એમાં પણ એ નિશાની બતાવવાની છે પછી વા એટલે આમ બે હાથ ઊંચા કરીને આપણે નથી કહેતા વા વા કેવો સરસ છે અરે રે આપણે આમ કરે અરે રે આવું કર્યું એમ પછી ના આપણે ના બોલતા હોઈએ તેવું પછી તારે બધે પૂછ પૂછ કરવી પડે અને હું અને તું હંમેશા ચડે ઘોડે કેમ હોય છે બરાબર એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવે તું હંમેશા ચડે ઘોડે કેમ હોય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવે પછી જરા ઉભો રે શું કહ્યું આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ તો એમ કહીએ ને આપણે કે શું કહ્યું પછી આપણે કોઈને કશું થયું હોય તો આપણે નહીં કહેતા શું થયું તો એ પ્રશ્નાર્થ ચિહ્ન એમાં વપરાય પછી ચાલુ પછી છેલ્લું છે વાહ જોરદાર બસ ઓ મસ્ત અરે રે બાપરે બરાબર આવી બધી નિશાનીઓ સમજવાની છે પછી પ્રશ્ન નંબર 35 એને પણ આપણે મૌખિક રીતે સમજવાનું છે અને પ્રશ્નનું નામ છે હસીએ તો એ આપણે વાંચીને સમજીએ અને હસવાનું છે ચિંટુ ડૉક્ટરને કહે છે ચિંટુ નામનો છોકરો છે તે ડૉક્ટરને કહે છે શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો એ ડૉક્ટરને કહે છે કે શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો ડૉક્ટર કહે ના ડૉક્ટર શું કહે છે ના ચિંટુ કહે હું કાઢી શકું છું ડૉક્ટર કહે કેવી રીતે ડૉક્ટર શું કહે છે કેવી રીતે ચિંટુ કહે છે હી 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 એટલે કે હસવાનું શું કહેવાય એને હસવાનું દાંત કાઢવા એટલે એક પ્રકારનું હસવાનું કહેવાય એને એટલે એના ઉપરથી એક જોક્સ જેવું બનાવ્યું છે એટલે હસીને આપણે સમજીએ હવે પ્રશ્ન નંબર 36 છેલ્લો સવાલ એમાં છે લગભગ સરખા એટલે કે શબ્દના અર્થ તેના વિશે આપણે સમજીએ જે શબ્દના અર્થ તમારા પુસ્તકમાં પાના નંબર 21 અને પાના નંબર 20 ઉપર આપેલા છે જો અહીંયા અને અહીંયા એ આપણે મૌખિક રીતે સમજીએ કારણ કે એમાં જવાબ લખેલા છે તો તમે જાતે પુસ્તકમાંથી જોઈ અને નોટમાં લખી શકો તો હું તમને સમજાવું છું આગું એટલે દૂર છેટો પછી છે સુખ ચડવી એટલે કે અતિશય અણગમો થવો ખાબોચિયું એટલે કે પાણીથી ભરેલો નાનો ખાડો ભીંજાવું એટલે પલળવું નિરાદ એટલે ફુરસદ કરચલી એટલે કોઈ સુમાળી સાફ વસ્તુ સંકોચાવાથી એમાં પડતો સળ કમળ એટલે નવાઈ ઉપજાવે તેવું ઘણું સારું ફાંકડું એટલે રસિક ફક્કડ શું થશે રસિક ફક્કડ પછી કડક એટલે કઠણ આકરું કઠણ બરાબર કડક એટલે કઠણ અથવા આકરું સંચો એટલે કપડાં સીવવાનું મશીન અતિશય એટલે ઘણું જ પુષ્કળ હરખ એટલે આનંદ ધાબુ એટલે ડાઘો છાપરાને ઠેકાણે કરેલી અગાસી છાપો પાડવો એટલે ગર્વ કરવો રોફ કરવો ગર્વ કરવો અથવા રોફ કરવો અવનવું એટલે નવી નવી જાતનું અથવા નવતર જાણકાર એટલે જાણનાર ચોકઠું એટલે દાંતનું ચોકઠું બારી કે બારણા બેસાડવા પર ચાર લાકડા સાલવીને કરેલો ચોખંડો ગાઢ બચકું એટલે કરડવું તે ગાયબ એટલે અલોપ થઈ જવું અલોપ ગુમ થયેલું કહ્યાતું એટલે કરવું કરે એવું આજ્ઞાંકિત ધમાલ એટલે ધમા ચકડી ભાખોડિયું એટલે ઘૂંટણિયું ગોઠણ ઘૂંટણિયા બે ચાલવું બરાબર પાકોડી એટલે ઘૂંટણી હવે છેલ્લે આપણને એક શબ્દ પોટલી આપેલી છે તો એમાં આપણે શબ્દો લખવાના છે તો એમાં આપણે કેટલાક શબ્દો છે તે આપણે કાપા પર લખીશું અને મૌખિક સમજીશું મેં શબ્દ પોટલી અહીં દોરેલી છે તમારે પણ નોટબુકમાં આ રીતની શબ્દ પોટલી દોરવાની છે અને અહીંયા તમારે શબ્દો લખવાના છે તો આપણે શબ્દો એમાં કયા કયા લખીશું તે હું તમને સમજાવું પ્રતિજ્ઞા પ્રવૃત્તિ પ્રક્રિયા તર્યા ફર્યા તર્યા ધર્યા
પછી છે પક્ષી લક્ષ સતી ક્ષમા ધ્યાન જ્ઞાન ત્યાગ ખ્યાલ વિદ્યા વિદ્યાર્થી શક્તિ અને ભક્તિ તો આ રીતના આપણે શબ્દો લખીએ સૌથી પહેલો શબ્દ શું લખીશું પ્રતિજ્ઞા શું લખીશું પ્રતિજ્ઞા પછી લખીશું પ્રવૃત્તિ પ્રવૃત્તિ ત્રીજો શબ્દ લખીશું આપણે પ્રક્રિયા પ્રક્રિયા હવે આપણે બીજા શબ્દ લખીએ આપણે તર્યા તર્યા ફર્યા પછી નર્યા અને ધર્યા ધર્યા આ રીતે રેપ વાળા શબ્દ છે કયા છે રેપ વાળા શબ્દ પછી લખીશું સ વાળા શબ્દ તો પક્ષી એમાં આવશે પક્ષી પછી લખીશું લક્ષ પછી લખીશું સતી અને છેલ્લે લખીશું ક્ષમા ક્ષમા આ સ વાળા શબ્દ આ રેપ વાળા શબ્દ લખ્યા આપણે હવે આગળ જોડાકર વાળા શબ્દ લખીશું આપણે એમાં લખીશું ધ્યાન શું લખીશું ધ્યાન પછી લખીશું જ્ઞાન જ્ઞાન પછી ત્યાગ અને છેલ્લે ખ્યાલ આ કયા કયા જોડાક્ષર વાળા શબ્દ હવે નીચે બીજા શબ્દ લખીશું વિદ્યા શું લખીશું વિદ્યા પછી લખીશું વિદ્યાર્થી વિદ્યાર્થી પછી આગળ શક્તિ લખીશું શક્તિ અને ભક્તિ ભક્તિ તો આ રીતે આપણે શબ્દપોથીમાં શબ્દ લખ્યા હવે આપણે આ પાઠે ભાગ 9 સાથે આપણે અહીંયા પૂરો કરીએ છીએ એટલે પાઠ પહેલો 1-9 ભાગ આપણે ભણ્યા તો આપણે ફરીથી એકવાર પત્ર લેખનથી થોડું રિપીટ કરી લઈશું જેથી કરીને તમને આ બધા પ્રશ્નોમાં સરસ રીતે સમજ મળી જાય તો પ્રશ્ન નંબર 32 છે તમારા દાખલાને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો અહીંયા સરનામું લખવાનું છે તારીખ લખવાની છે 5 આદિનાથ નંબર બરોડા અમદાવાદ તારીખ છે 15/6/21 મારા પ્રિય કા તમને કોમડા કરીને યાદ આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોટું છોડીને ગાયબ થઈ ગયા છો તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું હું સેવ ચણા પાપડ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે આમ તો શીરો મને ભાવે છે પણ તમે મોમાં નથી ત્યારે મને એનો સ્વાદ કરતા એવો લાગે છે હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું તમારી આજુબાજુ જીભ બારે ડાન્સ કરશે હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ સવાર સાંજ બ્રશ કરીશ તમારું ખૂબ ધ્યાન રાખીશ તમારી સાથે વાતો કરીશ બીજો પેરેગ્રાફ મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને તમારા બાબા મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી એ મારા વાલા ડોળા રૂપાળા હતા હું તમને વિનંતી કરું છું અને હા સાથે ગાઢ બહેનને પણ લેતા આવજો અત્યાર સુધી મારી જે ભૂલ થઈ તેની માફી માગું છું તમારા આવવાની રાહ જોઉં છું તમે આવશો તો મને રાહત થશે તમને હું સારું સારું ખવડાવીશ આવશો ને નિકિતન તમારો મિત્ર અજય તમારે અહીંયા તમારું નામ લખવાનું છે પછી આગળ પ્રશ્ન નંબર 33 બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા છે તેમ કહે છે તો બાળકને પગ આવતા પહેલા અને પછી શું થાય તે માટેના વાક્યો લખો શબ્દના આધારે લખવાના છે કાવ્યના બને અથવા ભાઈને
વાંચો મજા કરો સમજો અને સમજાવો તેમાં નિશાનીઓ ઉદ્ગાર ચિહ્ન પ્રશ્નાર્થ ચિહ્ન વગેરે આપણે એમાં સમજવાનું છે પ્રશ્ન નંબર 35 વસીએ ચિંટુ ડોક્ટરને કહે છે શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો ડોક્ટર કહે ના ચિંટુ કહે હું કાઢી શકું ડોક્ટર કહે કેવી રીતે ચિંટુ કહે હી 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 એટલે કે હસવાનું દાંત કાઢવા એટલે શું હસવાનું પ્રશ્ન નંબર 36 લગભગ સરખા તે આપણે શબ્દના અર્થના સ્વરૂપમાં આપણે સમજીશું આગુ એટલે દૂધ છે સૂપ ચડવી એટલે અતિશય અણગમો થવો ખાવો છીયું એટલે પાણીથી ભરેલો નાનો ખાડો ભીંજાવું એટલે કે વલણવું નિરાશ એટલે કે પુષ્કળ કરચલી એટલે કોઈ સુમાળી સાફ વસ્તુ સંકોચાવાથી એમાં પડતો સળ કમાલ એટલે નવાઈ ઉપજાવે તેવું ઘણું સારું ખાકડું એટલે રસિક અથવા પક્કડ કડક એટલે કઠણ આગળ સંજો એટલે કપડાં સીવવાનું મશીન અતિશય એટલે ઘણું જ પુષ્કળ હરખ એટલે આનંદ ધાબો એટલે ડાઘો છાકડાને ઠેકાણે કરેલી અગાસી છાકો પડવો એટલે ગર્વ કરવો રફ કરવો અવનવું એટલે નવી નવી જાતનું નવતર જાણકાર એટલે જાણનાર ચોખ્ખું એટલે દાંતનું ચોખ્ખું બારી કે બારણા બેસાડવા ચાર લાકડા સાલવીને કરેલો ચોખંડો એટલે ઘાટ બચકું એટલે કરડવું તે ગાયબ એટલે અલો ગુમ થયેલું કહ્યાગું એટલે કહ્યું કરે તેવું આજ્ઞાંકિત ધમાલ એટલે ધમા ચકડી ભાખોડ્યું એટલે ઘૂંટણિયું ગોઠણ હવે નીચે એક શબ્દ કોટલી બનાવવાની છે આપણે તો એમાં શબ્દ લખવાના છે આ રીતે દોરીને તો એમાં આપણે શબ્દ વાંચીશું અને લખીશું પ્રતિજ્ઞા પ્રવૃત્તિ પ્રક્રિયા તર્યા ફર્યા નર્યા ધર્યા પક્ષી લક્ષ સતી ક્ષમા ધ્યાન જ્ઞાન ત્યાગ ધ્યા વિદ્યા વિદ્યાર્થી શક્તિ અને ભક્તિ તો આપણે આ રીતે પાઠ એ આપણે હવે અહીંયા પૂરો થાય છે હવે પછી પાઠ બે આપણે આવતા તાસમાં જોઈશું તો તમારી ગૃહકાર્યની નોટબુકમાં ગૃહકાર્ય લખી લેશો પાઠ એ કિસ્સામાં પહેલાં હા પ્રશ્ન નંબર 32 થી 36 સુધી લખવું અને વાંચવું આ બધું જ પુસ્તકમાં સવાલ આપેલા છે એ સવાલો તમારે લખવાના છે અને જવાબો મેં કાપા પર લખ્યા છે તે રીતે તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું છે આવજો